હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એક વખત મેથ્સ ક્લાસની અંદર. અને આપણે પાર્ટ 3 જોઈ રહ્યા છીએ. જો આપનો પાર્ટ 1 અને પાર્ટ 2 જોવાનો બાકી હોય તો અવશ્યથી પહેલાં એ જોજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકવામાં આવેલી છે. ઓકે, આપણે ટાઈપ 1 જોઈએ. મિત્રો, આપણે જે પર્સેન્ટેજના દાખલાઓ છે ને તેને ટાઈપ વાઇઝ શીખીશું, એટલે જેથી તમને છે ને યાદ કરવામાં અને સમજવામાં વધારે ઇઝી રહે. બરાબર છે? તો આપણે ટાઈપ 1 જોઈએ. એક વ્યક્તિની માસિક આવક 8,000 રૂપિયા છે. જો તેની આવકમાં 20% વધારો થાય તો તેની નવી માસિક આવક કેટલી હશે? હવે તો કે આ દાખલો છે ને મિત્રો, આપણે બે રીતે ગણી શકીએ છીએ. સૌથી પહેલાં વ્યક્તિની આવક કેટલી છે? 8,000 રૂપિયા છે. અને તેની આવકમાં કેટલો થાય છે? 20% વધારો થાય છે. સૌથી પહેલાં કે ભાઈ એનો શરૂઆતમાં આવક કેટલી હશે? 100% હશે. અને 20% વધારો થાય તો 20 એડ કરવા પડે 20%, તો નવી આવક કેટલી થાય? 120% થાય. બરાબર છે? તો કે હવે શું થાય, એક વ્યક્તિની આવક 8,000 રૂપિયા તો હતી, તો 8,000ના કેટલા થઈ ગયા? 20% વધારો થયો તો કેટલા થાય? 120% થાય. તો 120 છેદમાં કેટલા? 100. આ બે જીરો ક્યાં જશે? આ બે જીરો અહીંયા ગયા. 12 8 96 અને પાછળ કેટલા? 2 0. તો કે આ આપણો જવાબ આવી ગયો. બીજી મેથડ કઈ? તો કે પર્સેન્ટેજ વાળી. જો અહીંયા શું આપેલું છે, આવકમાં 20% વધારો થાય છે. તો કે સૌથી પહેલા એક બેઝિક કન્સેપ્ટ શીખીએ કે 20% મતલબ શું થાય. આપણે યાદ કરેલું હતું 20% એટલે શું થાય? 1/5. હવે તો કે આ 5 જે છે ને મિત્રો, તે તમારી શું છે? મૂળ કિંમત હશે. બરાબર છે? જે તમને ઓરિજિનલ વેલ્યુ આપવામાં આવેલી છે તે. અને આ જે 1 છે તે એમાં શું હશે? ચેન્જ હશે, એટલે કે ફેરફાર થતો હશે. આપણે આ વેલ્યુમાં શું થાય છે? 20% વધારો થાય છે. તો મૂળ કેટલા છે? 5 છે. એમાં ફેરફાર કેટલાનો? 1. તો નવી જે વેલ્યુ આવશે તે આપણને કેટલી મળશે? તો કે 5 વત્તા 1 બરાબર કેટલા? 6. બરાબર છે? 20% મતલબ શું? 1/5. આ જે નીચેનો છેદ હોય તે શું હોય? ઇનિશિયલ વેલ્યુ એટલે કે ઓરિજિનલ કિંમત હોય. ને ઉપર જે મળે તે શું હોય? એમાં ફેરફાર થતો હોય. જો 20% વધારો થાય છે તો આપણે શું કરવાનું? 5માં 1 એડ કરવાનું. તો નવી કિંમત શું થાય? 6 થાય. હવે આની આવક કેટલી હતી? 8,000 હતી. તો અહીંયા કેટલા છે? 5 છે. તો આનો મતલબ શું થયો? કે 5 કેટલા છે? 8,000. તો આપણે શું, નવી કિંમત 6 થવાની છે. તો આપણે શું કરવાનું? 6 કેટલા? તો આ વેલ્યુ શોધવી હોય તો આપણે કઈ રીતે મળશે? 8,000 × 6 કેટલા? 5. તો કે આને સોલ્વ કરું તો 5, અહીંયા 1 0 હટાવીએ તો એ કેટલા? 10 હટા. તો એને શું કરું? 2 વડે લખી શકાય. તો કેટલા થયા? 6 2 12. 12 8 96, તો 9600. જો મિત્રો, બંને આપણા જવાબ કેવા આવ્યા છે? સેમ આવ્યા છે. પણ આ વસ્તુ શીખવી પણ ખૂબ જ અગત્યની છે. અમુક પ્રશ્નો આપણે આ જ રીતથી કરીશું. ઓકે, આગળ વધીએ. કમ્પ્યુટરની કિંમત 20,000 છે. 25% ભાવ ઘટાડા પછી કમ્પ્યુટરની નવી કિંમત કેટલી થશે? કિંમત કેટલી છે? તો કે 20,000 છે. બરાબર છે? અને શું થાય છે? 25% ઘટાડો થાય છે. તો નવી કિંમત કેટલી હશે? 75% હશે. તો 75ના છેદમાં કેટલા? 100. તો આ 2 0 અને આ 2 0 ગયા. 75 2 કેટલા થાય? 150 થશે. અને પાછળ 2 0, એટલે નવી કિંમત કેટલી થશે? 15,000 થશે. અને જે આપણે આ રીતે જોઈએ છે તે રીતે કરું. જો 25% અને શું થાય છે? ઘટાડો. 25% ઘટાડો. તો 25% મતલબ શું થાય? 1/4. બરાબર છે? આ આપણી ઓરિજિનલ કિંમત, આ આપણો ફેરફાર. તો આપણને શું આપેલું છે? 20,000 મૂળ કિંમત છે. તો 4 કેટલા આપેલા છે? 20,000 તો આપણને આપેલા જ છે. બરાબર? અને ઘટાડો થાય છે તો 4 માંથી 1 જાય. કેટલા? 3. તો 3 પર કેટલા? હવે આની વેલ્યુ શોધવી તો શું કરવું પડે? 20,000 × 3/4. અહીંયા 4 પર ચલાવીએ તો કેટલા થશે? આ 20 ઉડશે. કેટલા? 5. તો 5 3 15 અને પાછળ 3 0. આવી ગયો મિત્રો જવાબ. તો કે આપણે કોઈ પણ તમે બંનેમાંથી જે પણ મેથડ તમને સારી લાગે તે રીતે તમે ગણી શકો છો. આના પછીનો પ્રશ્ન જોઈએ. એક સંખ્યામાં 16 2/3% ઉમેરતા સંખ્યા 343 થાય તો મૂળ સંખ્યા શોધો. હવે આને છે ને મિત્રો, આપણે જે બીજી ગણતરી હતી ને તે રીતે જ ગણીશું. જોજો, 16 2/3%
આનો મતલબ શું થાય? આપણે જોઈ લો તો શું થશે, એકના છેદમાં છ, અને આ શું થાય છે, ઉમેરો થાય છે. એક સંખ્યામાં આટલા ઉમેરતા સંખ્યા કેટલી થાય, 343 થાય. તો કે મૂળ કિંમત આટલી છે, એકનો એડ થાય છે તો નવી કિંમત કેટલી થશે, 7 મળશે. તો કોઈ પણ સંખ્યામાં આટલા પરસેન્ટ ઉમેરતા કેટલા થાય, 343. તો 7 કેટલા છે, 343 જેટલા. તો આપણને શું પૂછ્યું છે, મૂળ કિંમત. તો મૂળ કેટલા છે, 6 કિંમત છે, તો 6 પર કેટલા. તો હવે જોઈએ તો કે 343 ગુણ્યા 6 છેદમાં કેટલા આવશે, 7. હવે 7 વડે અહીંયા ભાગ ચાલતો જશે, તો કે 7 વડે ભાગ ચલાવીએ તો કે 7 5 7 4 28, અને 2 4 6 એટલે 7 9 63, 49 ગુણ્યા 6 બરાબર છે, 6 9 54 ચોગડો, વધી પડી 5, 6 6 24 ને 5 29, કેટલો જવાબ આવે છે, 294 આવે છે. બરાબર છે. આના પછીનો સમ જોઈએ, કોઈ એક સંખ્યાના 31% અને 13% વચ્ચેનો તફાવત કેટલો છે, 576 થાય, તો તે સંખ્યાના 17% કેટલા થાય. આપણને શું કીધું, 31% અને 13% એ બંનેનો તફાવત કેટલો છે, 576. તો કે 31 ને 13% તફાવત જોવાનો છે. 31માંથી 13 કાઢીએ તો કે 18 બચશે, બરાબર છે. 1 માંથી 3 જાય તો -2 અને 8, ઓકે 18 જ બચશે. તો કેટલા છે, 18% કેટલા મળે છે આપણને, 576. તો 17% કેટલા, તો 17% કેટલા. હવે આનું કેલ્ક્યુલેશન કરું તો કે 576 ગુણ્યા 17% છેદમાં શું આવશે, 18%. આ જે પરસેન્ટની સાઇન છે તે બંને ઉડી જશે ઉપર ને નીચે. હવે 18 વડે અહીંયા ભાગ ચલાવીએ તો કે 18 18 18 13 54, અને 3 બચશે એટલે 18 2 36. તો કેટલા બચ્યા આપણે, 32 ગુણ્યા 17, બરાબર છે. હવે જોઈએ, 17 2 34 નો ચોગડો, 17 3 51 ને 3 54, તો આપણો જવાબ કેટલો આવશે, 544. મિત્રો, તમને જો એવું લાગતું હોય કે સ્પીડમાં જઈ રહ્યા છે તો પ્લીઝ રિવાઇન્ડ કરીને જોજો, બધા દાખલા ખૂબ જ અગત્યના છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. કોઈ એક અપૂર્ણાંક સંખ્યાના અંશમાં 200% અને છેદમાં 350% વધારો કરાતા સંખ્યા 5 ના છેદમાં 12 બને તો મૂળ અપૂર્ણાંક શોધો. કોઈ એક અપૂર્ણાંક સંખ્યામાં 200% અને છેદ કેટલો, 350% વધારો કરવાનો, સંખ્યા કેટલી બને, 5 ના છેદમાં 12, તો મૂળ અપૂર્ણાંક શોધો. હું એવું ધારી લઉં કે મૂળ અપૂર્ણાંક કેટલો હશે, ખબર છે, એક્સ ના છેદમાં વાય. મિત્રો, અહીંયા કોઈ પણ દિવસ છે ને જ્યારે અપૂર્ણાંક કહીને ત્યારે એક્સ નહીં ધારવાનું, શું ધારવાનું, હંમેશા એક્સ ના છેદમાં વાય, જેથી અંશ અને છેદમાં આપણને જે કહીને તે આપણે કરી શકીએ. હવે અંશમાં શું થાય છે, 200% વધારો થાય છે, તો ઓલરેડી જે એક્સ હશે તે 100% તો હશે જ, પ્લસ એમાં કેટલા થયા, 200%. તો નવો જે અંશ થશે તે આપણો કેટલાનો થશે, 300% થશે, કોના, એક્સના. બીજું શું કીધું, અંશમાં 200% એટલે 300 થયા, છેદમાં 350% વધારો, તો 100 તો ઓલરેડી હશે પ્લસ 350 એટલે કેટલા થશે, 450. આ કઈ રીતે આવે છે, 100 ઓલરેડી હોય અને 350 વધી જાય એટલે કેટલા થાય, 450%, કોના, વાયના. આ શું થશે, 5 ના છેદમાં 12. હવે આ પરસેન્ટ પરસેન્ટની નિશાની જશે, અહીંયા 0 અને 0, અહીંયા 15 3 45, 15 2 30, બરાબર છે. હવે મેં તમને કીધું હતું કે સામ સામે પણ ઉડશે, છેદના છેદ ઉડે, તો અહીંયા 3 ચોકે 12, તો એક્સ ના છેદમાં વાય બરાબર 5 ના છેદમાં આ બે જે છે તે ક્યાં આવશે, છેદમાં આવશે, તો 8 આવશે. તો ઓકે મિત્રો, આ આપણો જવાબ આવી ગયો છે, બરાબર. હવે આગળ વધીએ. ઓકે, આપણો ટાઈપ 2 છે. રામની આવક શ્યામ કરતા 20% વધારે છે તો શ્યામની આવક રામ કરતા કેટલા ટકા ઓછી છે. મિત્રો, આના સૂત્રો પણ છે, પણ આપણે સૂત્રને છે ને એક બહુ ઇઝી રીતે યાદ કરીએ, જોજો, સૂત્ર વગર પણ હું ગણી શકું છું એ રીતે ગણીએ. રામની આવક શ્યામ કરતા કેટલા, 20% વધારે છે, એનો મતલબ શું છે, રામ અને શ્યામ એમની આવકમાં તફાવત કેટલો, તો કે 20%. 20% વધારે છે તો ઉપર શું લખું, 20 લખું. હવે અહીંયા બાજુમાં શું આપેલું છે, વધારે આપેલું છે ને, તો નીચે શું લખવાનું ખબર છે, 100 વત્તા 20. બાજુમાં જો ઓછું આપેલું હોત
તો આપણે શું કરત ખબર, 100 માંથી 20 બાદ કરત. પણ અહીંયા શું આપેલું છે, વધારે છે, તો અહીંયા 100 વત્તા 20 કરું ગુણ્યા કેટલા 100, તો આનો મતલબ શું થયો, 20 ના છેદમાં કેટલા 120 ગુણ્યા કેટલા 100. આ 0 પર આ 0, અહીંયા 2 ના છેદમાં 6, તો આ કેટલા થયા, 1 ના છેદમાં 6. તો કે આનો જવાબ આપણો કેટલો આવશે, 100 ના છેદમાં 3, 100 ના છેદમાં 6 છે બરાબર. તો 1/6 એટલે કેટલા થયા, 16, 2/3% થશે. તમે કેલ્ક્યુલેશન કરી જોજો, આ જવાબ આવશે બરાબર. હવે જોઈએ, ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે, તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા હશે. ઘઉં ચોખા કરતાં 20% સસ્તા, તો અહીંયા લખું 20, અને શું કીધું છે, સસ્તા કીધું છે, તો આપણે શું કરશું, 100 માંથી 20 ને બાદ કરીશું, તો કેટલા આવશે, 80 આવશે, ગુણ્યા કેટલા 100, તો કે 20 પર જશે 4 અને અહીંયા 4 પર જશે 25, તો કે આનો જવાબ શું આવશે, 25% આવશે. જો મિત્રો, એક લાઈનમાં પ્રોબ્લેમ આવી જાય છે, તમને 30 થી 35 સેકન્ડ મિનિમમ મેક્સિમમ એટલો સમય લાગશે, એની પહેલાં તમે ગણી શકો છો. ઓકે, એનો પછીનો દાખલો જોઈએ. પેટ્રોલના ભાવમાં 25% વધારો થતાં ગાડીના માલિકે પેટ્રોલના વપરાશમાં ખાલી જગ્યા 1% ઘટાડો કરવો પડશે, જેથી તેમના કુલ ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહીં. ઓકે, તો આપણો પ્રશ્ન કેવો છે, પેટ્રોલનો જે ભાવ છે તેમાં 25% વધી ગયા છે, તો હવે શું કરવું પડે, આપણે શું કરવું પડે, જો આપણો ખર્ચો કંઈ પણ ફેરફાર નહીં કરવો હોય અને જો ભાવ વધતો હોય તો આપણે શું કરવાનું, વપરાશમાં ભાઈ ઓછો વપરાશ કરવો પડે, તો કે કેટલા ટકા ઘટાડો કરવો પડે, તો કે આગળના જેવો જ પ્રશ્ન છે, વધારો કેટલો થાય છે, 25% વધારો, તો અહીંયા લખું 25 અને શું થાય છે, વધારો, તો કે 100 વત્તા 25 એટલે કેટલા, 125 ગુણ્યા કેટલા 100, તો કે આ કેટલા પર ચાલશે, 25 ચોકે 100 ને 25 પંચા 125, 5 કેટલા પર જશે, 20 પર, તો કે આ કેટલા થયા, 20% જવાબ આવશે. અને મિત્રો, આ પણ પ્રશ્ન તમારો આગળની એક્ઝામમાં પૂછાયેલો જ છે. હવે જોઈએ નેક્સ્ટ સવાલ. જો પરીક્ષામાં બીનાના ગુણ શિલ્પા કરતાં 10% ઓછા હોય, તો શિલ્પાના ગુણ બીના કરતાં કેટલા ટકા વધારે હશે. આ બધા દાખલાઓ મિત્રો એક સમાન જ છે. કેટલા છે, 10% ઓછા છે, તો કે અહીંયા લખું 10 અને અહીંયા શું છે, ઓછા, તો 100 માંથી 10 જાય, તો કેટલા, 90 ગુણ્યા કેટલા 100. હવે આ કેટલા, 0 પર 0 ગયા, 1 ના છેદમાં 9, 1 ના છેદમાં 9 આવે તો તમને ખબર છે 1 ના છેદમાં 9 એટલે કેટલા થશે, અહીંયા આવશે 9, અહીંયા આવશે 11 ને અહીંયા આવશે 1, આટલા પરસેન્ટ બરાબર છે મિત્રો. ચાલો, ઓકે. જો મિત્રો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.